તાજેતરમાં પાટણ નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના સંદર્ભમાં વહીવટીદારો દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ત્યારે સાંડેસર પાર્ટીના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા આ ચૂંટણી સ્થગિત રાખવા જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ શકે તેમ નથી અને કોરોના મહામારી તાજેતરમાં પાટણ શહેરમાં મહામુસીબતથી કાબૂમાં આવેલ છે અને કોરોના મહામારીના કેસોમાં હાલમાં માંડ ઓછા થયા છે અને હજુ લગ્ન મરણમાં 50 વ્યક્તિની મર્યાદા છે ત્યાં તો ચૂંટણીઓ મેદાનમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રના અથાગ પ્રયત્નો પછી પાટણ જિલ્લામાં કોરોના અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગયો છે. એવા તબક્કામાં પાટણ નાગરિક બેંકની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે, હકીકતમાં તો આ ચૂંટણી સરકારના નવા જીઆર પ્રમાણે આજથી 3 મહિના પછી યોજાવી જોઈએ કે જેથી નવયુવાન લોકો નાગરિક બેંકમાં ચૂંટાઈને આવે, સહકારી બેંકોમાં ચૂંટાઈને આવી શકે, જે સહકારી બેંકોની ગાઈડલાઈન સરકારની છે એના અનુસંધાનમાં. પરંતુ પાટણ નાગરિક બેંકના સત્તાધીશોને કેમ જાણે કોણ પોતાના અંગત સ્વાર્થને લઈ અને ખૂબ જ ઝડપથી ઇલેક્શન કરાવી દેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે, જેના અનુસંધાનમાં આજે 33,000 સભાસદ ધરાવતી પાટણ નાગરિક બેંક 11 તારીખે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે પર ડે 3,000 લોકોના સંપર્કમાં ઉમેદવારો આવશે. એનાથી ઇલેક્શન છે આપ સમજી શકો છો, પૈસાની લેતી દેતીના વ્યવહારો થશે, ચા નાસ્તાની જેપતો ઉડશે, જેના કારણે પાટણ જિલ્લાની અથાગ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અથાગ પ્રયત્નો પછી માંડ કાબૂમાં આવેલો કોરોનાની ત્રીજી લહેર જો પાટણથી શરૂ થશે તો એનું કલંક પાટણ જિલ્લા વહીવટીતંત્રના માથે લાગશે અને પાટણ નાગરિક બેંકના ડિરેક્ટર બનવા અધીરા બનેલા આ બધા નેતાઓ એક બાજુ છટકી જશે. એટલે પાટણ જિલ્લા વહીવટીતંત્રના માથે કલંક ન લાગે એટલે આ ચૂંટણી ખરેખર તો હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ. પાટણ જિલ્લા વહીવટીતંત્રને નમ્ર અપીલ છે કે હજુ વેક્સિનેશનની કામગીરી પણ પૂરી થઈ નથી. આ મહામારી જો ફરીથી માથું ઉચકશે તો જવાબદાર કોણ? શું આ નેતાગીરી માત્ર ચૂંટણી જલ્દી કરાવીને ખાલી જગ્યાઓમાં પોતાના મળતિયાઓને ઘૂસાડવા અધીરા બન્યા છે એ લોકો જવાબદારી લેશે? અને આ ચૂંટણી યોજાય તો પાટણ શહેરના નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય તેમ પણ છે. નવા જીઆર પ્રમાણે ચૂંટણી થવી જોઈએ. 70 વર્ષથી ઉપરનો વ્યક્તિ ચૂંટણી લડી ન શકે, નવયુવાનોને તક મળે, બેંકોની અંદર ભ્રષ્ટાચાર ન થાય, પોતાના મળતિયાઓને નોકરી ન લાગે. ખરેખર તમામ પ્રજાની જો સહકારી બેંક જ હોય તો ત્યારે તમામ લોકોને સહકારથી આ બેંકનો વહીવટ થવો જોઈએ. અને બીજું કે કોઈ પણ જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શનના 4 દિવસ પહેલાં રદ થઈ શકતું હોય તો આવી સામાન્ય ચૂંટણી રદ થવાથી ભારત દેશના કયા અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડી દેવાની છે એના અનુસંધાનમાં અમે માનનીય કલેક્ટર સાહેબશ્રી, માન્ય પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર સાથે અરજી કરવા આવ્યા છે કે કોઈ પણ ભોગે પાટણ નાગરિક બેંકની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રહેવી જ જોઈએ, જેથી માંડ તમારી અથાગ મહેનતોથી માંડ કાબૂમાં આવેલો પાટણ જિલ્લાનો કોરોના એમને જળવાઈ રહે.